નાસ્તા માટે તો અવનવી પૂરી આપણે બનાવતા જ હોઈએ છીએ. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં ઘઉંના લોટની ખસ્તા પૂરી, જે ઉપરથી ઓઇલ ફ્રી અને ક્રિસ્પી રહેશે અને ખાવામાં ખૂબ મજા આવે તેવી નવા સ્વાદમાં બનશે, એ પણ ઘઉંના લોટમાંથી બિના ઝંઝટ ઘણી બધી બનાવી શકશો. તો રેસીપી શરૂ કરીએ, તો ચલો મારી સાથે. તો જેમના માટે આપણે અહીંયા 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેશું, જેમાંથી રોટલી બનાવીએ ને તે જ લોટ. તમે અહીંયા મેંદાના લોટનો ઉપયોગ કરી શકો છો, પણ આજે હું વેરાયટી થોડી હેલ્ધી બનાવવા માગું છું, તો મેં અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જે કપ કે જે વાટકીથી ઘઉંનો લોટ લીધો હોય ને, તે જ વાટકી કે તે જ કપથી અડધા કપ કે અડધી વાટકી જેટલો આપણે રવો લેવાનો છે, જેથી પૂરી આપણી એકદમ સરસ ક્રિસ્પી બને. હવે આપણે 1 નાની ચમચી જેટલું નમક અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું, સાથે 1 ચમચી જેટલું આખું જીરું. જીરાને હંમેશા આ રીતે હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાથી પૂરીની અંદર સ્વાદ અને સુગંધ બંને જળવાઈ રહે છે. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી, જો ફ્લેવર પસંદ હોય તો ઉમેરજો, નવા સ્વાદમાં ખૂબ મજા આવશે. સાથે 1 મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, અહીંયા તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો જો પસંદ હોય તો, અને મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ. અહીંયા આપણે એકદમ ઓછા મોણમાં આ પૂરી તૈયાર કરીએ છીએ, તેમ છતાં ખાવામાં ખૂબ ખસ્તા તૈયાર થશે. હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી દેશું અને જરૂર લાગે તેમ હૂંફાળા ગરમ પાણીથી આપણે લોટ તૈયાર કરીશું. વધારે લૂઝ લોટ તૈયાર નથી કરવાનો, જેવો રોટલીનો લોટ હોય તેવો નહીં, પણ ભાખરીના લોટથી થોડો નરમ લોટ તૈયાર કરીશું અને જેમ જરૂર લાગે તેમ પાણી ઉમેરતા જશું. હૂંફાળા ગરમ પાણીથી લોટ બાંધશું તો વેરાયટી આપણી ખસ્તા તૈયાર થશે. અને આપણે ઘઉંના લોટની સાથે રવાનો ઉપયોગ કર્યો છે, તો લાંબા સમય સુધી આપણી પૂરી છે તે ક્રિસ્પી રહેશે. તો વેરાયટીમાં આ રીતે મેં બંને લોટ મિક્સ કરેલા છે, અને સારા ફ્લેવર માટે કસૂરી મેથી છે, જીરું છે, ચીલી ફ્લેક્સ છે, આવું ઉમેરેલું છે. તમને જે વેરાયટીમાં વધુ ઇન્ગ્રેડિયન્ટ્સ પસંદ હોય તે ઉમેરી શકો, ન પસંદ હોય તે સ્કીપ કરી શકો. આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે. લોટને વધારે સ્મૂધ કરવા માટે થોડું તેલ ઉમેરશું, 1/2 નાની ચમચી જેટલું, અને ફરીથી મસળી લેશું. આ રીતે આપણે લોટને તૈયાર કરવાનો છે. અને એકવાર તમે તહેવાર હોય કે પછી નાસ્તામાં ક્યારેય પણ પૂરી બનાવવાનું વિચારતા હોય તો આ રીતે એકવાર બનાવજો, ખૂબ જ સારા સ્વાદ સાથે આ પૂરી તૈયાર થાય છે. તો હવે આપણા લોટને 15 મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રાખી દેશું, તો લોટ વધારે સ્મૂધ તૈયાર થઈ જશે. પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે લોટને હવે ચેક કરીએ તો પહેલાં કરતાં થોડો વધારે સ્મૂધ થયો છે, કારણ કે રવો નાખ્યો છે ને, તો રવાને ફૂલવામાં થોડો સમય આપવો પડે છે. તો 15 મિનિટ જેવો સમય આપ્યો આપણે. અને અત્યારે તમે લોટનું ટેક્સચર જુઓ, એકદમ ક્રેકવાળું છે, સ્મૂધ નથી. આમાંથી આપણે પૂરી બનાવશું ને તો વધારે સારી નહીં બને, તો લોટને આપણે થોડી વાર મસળી લેશું. અને કિચન પ્લેટફોર્મ પર આપણે મસળતા હોઈએ તો થોડું તેલ લગાવીને મસળવું, તો ઝડપથી મસળાઈ જશે. અને લગભગ 5-1 મિનિટ આ રીતે લોટ મસળ્યો, તો અત્યારે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સ્મૂધ તૈયાર થયો છે. જો આ બંને વચ્ચેનો તફાવત પણ તમે જોઈ શકો છો કે પહેલાં લોટ કેવો હતો અને મસળ્યા બાદ કેવો લોટ તૈયાર થયો છે. તો હવે આ જે સોફ્ટ લોટ તૈયાર થયો છે તેમાંથી આપણે પૂરી તૈયાર કરશું ને, તો પૂરી એકદમ સરસ બનશે. અને પૂરીને ઝડપથી બનાવવા માટે થોડો વધારે લોટ લેશું અને કિચન પ્લેટફોર્મ પર આપણે વણી લેશું, જેથી એક મોટી પૂરી બનાવશું, એટલે કે મોટી સાઇઝમાં રોટલી બનાવતા હોય તેવી બનાવી લેશું. તો એકદમ ઝડપથી તમે આવા વેરાયટી તૈયાર કરી શકશો. તો નાની નાની પૂરી પણ કરી શકો છો, પણ તેમાં સમય પણ જાય છે અને ઘણીવાર નાના મોટી સાઇઝ પણ બને છે, એક સરખી સાઇઝ નથી બનતી. તો આ રીતે મેં મોટી રોટલી બનાવેલી છે. અને હવે ઉપર આ રીતે આપણે માર્ક લગાવી દઈશું ચપ્પુથી અથવા ફોકથી, જેથી પૂરી ફૂલે નહીં અને પરિણામે ક્રિસ્પી બને. અને આ રીતે આપણે ગ્લાસ છે, કૂકી કટર છે, તેનાથી નાની એક સરખી સાઇઝ માટે છાપી દઈશું. અને આ વધારાનો લોટ છે તેને કાઢી અને ફરીથી પૂરી તૈયાર કરી લેશું. તમારી ઈચ્છા હોય તો તમે થોડી મોટી પૂરી પણ બનાવી શકો છો,
પણ મોટી પૂરી બનાવવાથી જનરલી જ્યારે પૂરીને સ્ટોર કરીએ ને ત્યારે જગ્યા વધારે જોઈએ છે, તો આ નાની પૂરી એટલા માટે તૈયાર કરી છે કે તમે ઓછી જગ્યામાં ઘણી બધી પૂરી બનાવીને સ્ટોર કરી શકો છો. અત્યારે તમે થિકનેસ જોઈ શકો છો કે મેં જેવડી રોટલીની થિકનેસ હોય ને તેટલી જ જાડાઈવાળી આપણી પૂરી તૈયાર કરી છે. જો સાવ પાપડ જેવી પાતળી તૈયાર નથી કરી પણ રોટલી જેવી થિકનેસ રાખી છે મેં. અને હવે તળવા માટે તેલને મીડિયમ ગરમ કરીશું. તેલ મીડિયમ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા થોડો લોટ ઉમેરશું. લોટ 2 સેકન્ડ પછી ઉપર આવે તો સમજવાનું તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. તો જેટલી સમય તેટલી કડાઈમાં પૂરી ઉમેરશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર પૂરીને લાઇટ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી બંને સાઈડ ફેરવતા જશું અને ફ્રાય કરતા જશું. જો એકદમ ધીમા તાપ ઉપર અને એકદમ ઠંડા તેલમાં તમે પૂરી તરશો તો પૂરીને તેલ પી જશે અને પરિણામે અંદરથી પોચી રહેશે અને બિલકુલ ખાવામાં મજા નહીં આવે. તેવી જ રીતે જો વધારે ગરમ તેલમાં અને હાઈ ગેસની ફ્લેમ પર પૂરી તળશો તો પૂરી લાલ થઈ જશે, અંદર સુધી કૂક નહીં થાય અને પરિણામે ક્રિસ્પી નહીં બને. તો મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ચલાવશું અને પૂરીને ફ્રાય કરશું. અત્યારે તેલમાં બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને પૂરીનો કલર પણ લાઇટ ગોલ્ડન આવી ગયો છે અને આ રીતે જારામાં ઉપર નીચે કરતા પૂરીનો અવાજ ક્રિસ્પી આવે છે, તો મતલબ પૂરી તળાઈ ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો કે હજી પૂરી તળી જ છે, ત્યાં જ એટલી ઓઇલ ફ્રી છે. જો બિલકુલ મારા હાથમાં તેલ નથી આવતું, આટલી ઓઇલ ફ્રી પૂરી આપણી તૈયાર થઈ છે. 1 ચમચી મૂળમાં આટલી ખસ્તા અને ક્રિસ્પી પૂરી તૈયાર કરી છે, તો જેનું કારણ છે આપણે આમાં ઉમેરેલો રવો અને મસળેલો લોટ. આ બંને વસ્તુ કરવાથી પૂરી ખાવામાં ખસ્તા પણ થશે અને ક્રિસ્પી પણ થશે અને બનાવવામાં મજા પણ આવશે. તો તૈયાર છે આપણી ટેસ્ટી મસાલાવાળી પૂરી. આ પૂરી હેલ્ધી છે કારણ કે ઘઉંના લોટમાંથી તૈયાર કરી છે. તમે જોઈ શકો છો ઓઇલ ફ્રી છે, ક્રિસ્પી છે, જેથી આ રીતે આરામથી ભૂકો થઈ જાય છે. તમે ક્યારે બનાવો છો ફીડબેક કોમેન્ટમાં જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.